મને ખબર છે કે આ બહુ લેટ છે, પણ હવે વિડીયો રેકોર્ડ કરી રાખેલી હતી અને બહુ ઈચ્છા હતી કે વાત કરીએ, તો મેં એ વખતે રેકોર્ડ કરેલું કે તમને શું કહીશ અને શું એમ. તો એ વખતે જે ફિલિંગ હતી સ્પાઇડરમેન નો હોય અમને, એ આ વિડીયોમાં ખાસ એમ પેલું કહેવાય ને કે જીવન એક કળા છે ને, તો હું કલાકાર છું અને જીવન સાથે રમત બહુ વિચિત્ર રમી લીધી મેં થોડીક વાર કરિયર સાથે, તો એ જોઈએ આપણે. સો આજે સ્પાઇડરમેન નો વે હોમ જોઈને આવ્યો અને બહુ જદ્દોજહદ કરવી પડી, પણ આપણે એક બહુ ફેમસ વ્યક્તિએ કીધું છે ને, મજા આવ્યા. અરે એ મજા મેં પૂરી દુનિયા આગળ દેના ચાહતો. મારી પણ એ જ ફિલિંગ છે અત્યારે, અને ખબર નહીં કેમ ફોન લઈને બેસી ગયો. એક રીઝન તો એ છે એનું કે મારા જેટલા બી ફ્રેન્ડ્સ છે ને, જેટલા આજુબાજુનું સર્કલ છે અત્યારનું કે ઘરનું વોટ એવર, એમાંથી કોઈએ અત્યારે મૂવી જોઈ નથી અને હું એકલો જોઈ આવ્યો. તો મને એટલું બધું એમ બોલવું છે ને કે હું કોની સાથે બોલું, કારણ કે સાંભળવા માટે તો ઇન્ટરનેટ છે, યુટ્યુબ છે, પણ મારે કહેવું છે કોકને, તો કોને કહું? કારણ કે જો કોકને કહી દઈશ તો બિચારા માટે સ્પોઈલ થઈ જશે, એટલા માટે મેં વિચાર્યું કે ફોનને કહી દઈએ અને એટલા માટે જ હું વિડીયો શૂટ કરવા બેઠો છું. તો જદ્દોજહદ એવી કરી કે હમણાં મિડ સેમની એક્ઝામ ચાલે છે, તો પેલું કહેવાય ને કે એક્ઝામ સ્ટ્રેસ બહુ જ છે, અને આજે બે પેપર હતા અને સ્પાઇડરમેન નો વે હોમ પણ આજે જ રિલીઝ થયો હતો. એક રીતે બેનિફિટ એ હતો કે ફોરેન યુએસ કન્ટ્રીઝ કરતાં વહેલું આજે રિલીઝ થયું હતું ઇન્ડિયામાં. અને દર વખતે શું થાય, દરેક દરેક માર્વેલના જૂના મૂવીઝમાં કે જ્યાં વહેલું સ્ક્રીનિંગ થઈ ગયું હોય, જે ઓબ્વિયસલી ટાઈમમાં આગળ હોય આપણા કરતાં, તો એ લોકોને વહેલું બતાવી દે એ લોકોને. આપણે એઝ ઇટ ઇઝ અત્યારે 17th રિલીઝ થવાનું છે યુએસમાં, પણ અહીંના 17th 10 વાગે ત્યારે એમની 17th રાત પડી ગઈ, તો ઓલમોસ્ટ 12 કલાક એ લોકો આગળ ચાલતા હોય, 10-12-15 કલાક તો એ લોકોએ મૂવીઝ જોઈ લીધા હોય, એટલે સ્પોઈલર્સ આવી જાય ને રૂમ થઈ જાય એમ, તમારી આખી ફીલ રૂમ કરી નાખે ચાલો. તો આ વખતે આપણી પાસે બેનિફિટ હતો, પણ એમ સરપ્રાઈઝ એલિમેન્ટ એ હતું કે એક્ઝામ પીરિયડ હતો, બધાનો જ એક્ઝામ પીરિયડ હતો, આખું યુથનો એક્ઝામ પીરિયડ હતો. અને આમ આ મૂવી 500 કરોડ કમાશે ને, તો બી એમ એ બી આશ્ચર્યમાં જ છે, કારણ કે એના મોસ્ટ ઓફ શરૂઆતના બધા ડેઝ છે ને યુથ માટે, જે બી સ્ટડીઝ કરે છે અત્યારે, એમની માટે એક્ઝામ્સનો ટાઈમિંગ છે કે કોઈ બી યુનિવર્સિટીમાં હોય એ બધાને એક્ઝામ્સ અત્યારે ચાલતી જશે, તો એમ આશ્ચર્ય કહેવા છે. તો આપણે વાત કરીએ મારા અનુભવની, તો એમ એમ પેલું શાહરુખ ખાન બોલો એવી ફિલિંગ છે. તો સવારમાં 10 વાગે પહેલું પેપર હતું અને પહેલો શો જે હતો સ્પાઇડરમેન નો વે હોમનો એ 9 વાગે સમથિંગનો હશે, બીજો શો હતો 11:40 અને ત્રીજો શો હતો 2:30. તો હવે મારી પાસે એવો ઓપ્શન હતો કે હું 10 વાગેનું પેપરમાં બેસું અને 11:40 શોમાં જાઉં, ને હું 2:30-3 વાગે જેટલા વાગે મૂવી પૂરું થાય ત્યારે આવું, અને 2 વાગેનું જે પેપર છે એનું આગળનો પોર્શન મિસ કરીને હું એક્ઝામ કન્ટિન્યુ કરી શકું, કાં તો પછી હું એવું કરી શકું કે બંને પેપર પૂરા થાય પછી હું 4 વાગ્યાનો જે શો હોય એમાં જાઉં, 4 કે 6 વાગ્યાનો. પણ પ્રોબ્લેમ એ છે કે હું જ્યાં રહું છું ત્યાંથી મારી એક્ઝામ ઓલમોસ્ટ 1-1.5 કલાક જેટલો ડિફરન્સ છે ટાઈમમાં. તો હવે જો રાતે લેટ થઈ જાય તો પાછું હોસ્ટેલ પર પહોંચતા મોડો થઈ જાય આમ તેમ, એટલે એવું વિચાર્યું કે આપણે બપોરનો શો પર ફોકસ કરશું અને એક્ઝામને નિગ્લેક્ટ કરશું. આવું ના કરવું છે, મારે પણ ના કરવું છે, તમારે પણ ના કરવું છે, પણ મેં કર્યું આવું એવું વિચાર. પણ ફરી વાર શાહરુખ ખાને યાદ કરે કે એવું કહે છે ને કે કિસી ભી ચીઝ કો ઇતની શિદ્દત સે ચાહો કે પૂરી કાયનાત તુમસે મિલાને કી સાજિશ કરે, તો એવું જ થયું. એટલે આપણે એવું વિચારી લીધું હતું, તો એનરોલમેન્ટ ફોર્મ ભરવાના બાકી હતા અમારી બેચના, એટલે જે 2 વાગ્યાનું પેપર હતું શિફ્ટ થઈ ગયું 1 કલાક, અને આપણને મજા પડી ગઈ કે ચાલો હવે 1 કલાકમાં આખું પેપર પૂરું કરીને, જે પ્રોસેસ છે કોલેજની પ્રોસેસ એ પૂરી કરીને હું 2:30 વાગ્યાના શોમાં પહોંચી શકીશ. તો આવું પ્લાન તો કરી લીધો, પણ બધું પ્લાનિંગ પ્રમાણે ચાલે તો લાઈફ થોડી હોય, એટલે પછી હું મેક્સિમમ ટ્રાય કર્યો અને 70 માર્ક્સનું પેપર હતું અને ફાઇનલ સેમ કરતા ફાઇનલ એક્ઝામ કરતાં એક જ સ્ટેપ આગળની એક્ઝામ હતી, સો એની પર બી ફોકસ કરવું પડે એવું હતું. તો પણ પહોંચી ગયો અને જે 40-50 મિનિટમાં એ લખી નાખ્યું અને પછીની 20-25 મિનિટમાં મેં
પ્રોસેસ કરી નાખી. પછી હું દોડતો દોડતો પહોંચ્યો રિક્ષા સ્ટેન્ડ પર, અને રિક્ષાવાળો ભાઈ કે 70 રૂપિયા લઈશ. મેં કીધું ભાઈ 70, 270ની ટિકિટ છે, 340, પછી પાછું હોસ્ટેલ પર જવાનો ખર્ચો, થોડુંક યાર રિઝનેબલ એમ. પછી મેં કીધું કે 30 રૂપિયામાં લઈ લો, હવે બીજા મળી જશે તમને મારી જેવા કોઈક ના કોઈક આમ તેમ ફલાણું ઢીકણું કરીને. તો એનો પછી અમે બંને નેગોશિએશન કરતાં કરતાં ગુજરાતી યાર ઓબ્વિયસલી બાર્ગેનિંગ કર્યા વગર તો ચાલે જ નહીં, કે 50 રૂપિયા પર માની ગયા બે જણા. અને હું બેઠો, અને પછી મેં કીધું કે ચાલો હવે જલ્દી જવા દો, હવે સ્પેશિયલમાં લઈ જાઓ, મને 50 રૂપિયા લો છો તમે. તો અમે પહોંચ્યા, અને એ ભાઈ બી સારો હતો, અને અમે પહોંચી ગયા થિયેટર પર. તો થિયેટર પર હું પહોંચ્યો અને હું પાછો દોડ્યો, અને લાઇનમાં જઈને ત્યાં મોટી લાઈન પડી, લાઇનમાં ઊભો રહ્યો. મેં કીધું મરે આજે તો. અને હું બુક માય શો ચાલુ હતો અને હું જોતો હતો કે ઓ આ સીટ ગઈ, આ સીટ ગઈ, આ સીટ ગઈ. અને ત્યાં મારી લાઈનમાં ઊભો હતો ને, તો મેં આગળ વાળા પૂછ્યું તમે કહો છો કયો મૂવી જોવા આવ્યો, એવું કે સ્પાઈડરમેનનો હોય એમ. તો એમાં થયું હમણાંનો શો છે, કારણ કે એ બધા બધા એમ ઘણા બધા એવા હતા કે જે એડવાન્સ ચાલતા હોય ને, બધા મારી જેવા થોડી હોય કે છેલ્લા ટાઈમે દોડે, પણ એમ કે એડવાન્સ ચાલતા હતા એટલે એ લોકો સાંજની ટિકિટ્સ લેવા આવેલા, અમુક બીજા દિવસની ટિકિટ લેવા આવેલા, એ બહુ બધા હતા. તો એમ કરતાં કરતાં ત્યાં બી બાર્ગેનિંગ કરતા કરતા સર જવા દો, મેં ગરીબ નહીં હું પણ મુજે દેખના હે મેરા શો ચલા જાયગા, એમ કરીને હું આગળ પહોંચતો પહોંચતો ટિકિટવાળી પાસે પહોંચી ગયો. ત્યાં મેં કીધું કે 230નો સ્પાઈડરમેન નો વે હોમનો શો, અને લાગે ઓકે. અને પછી કે કેટલા વ્યક્તિ છો, આઈ મીન કેટલી ટિકિટ એમ. તો મેં કીધું એક. જજમેન્ટલ લુક, ઓ એક કે બોલ્યા નહીં એ, પણ હું સમજી ગયો કે એમને એમ કે એટલો જોવા છે એમ તેમ, પણ હશે આપણે તો ભાઈ ફેન છે આપણે જોવા દો લોકોને એમ. પછી મેં કીધું ચાલો ફટાફટ ટિકિટ આપો એમને. પેલો કે ભાઈ લાગે એટલો ટાઈમ તો લાગે જ, હવે એમની વાત બી સાચી હતી એટલે પછી લઈને નીકળ્યો. પછી ટિકિટ લઈને હું ફટાફટ દોડતો દોડતો, તો મેં એ બી નહીં નોટિસ કર્યું કે કઈ સ્ક્રીનમાં છે મારી, અને હું કંઈક 3 નંબરની સ્ક્રીનમાં કેમ જતો રહ્યો. પછી મેં કીધું કે સ્પાઈડરમેન કે ફર્સ્ટમાં, એટલે પાછો 150 મીટર દોડીને પાછો ગયો. અને પછી હું ગયો ત્યારે હજી મોરબીએસનું કદાચનું કોઈનું ટ્રેલર બતાવતા હતા, એટલે હું પહોંચી ગયો. એ ટ્રેલર પત્તા પત્તામાં હું પહોંચી ગયો, અને સીટ એવી જગ્યાએ હતી, સેકન્ડ લાસ્ટ રો હતી, અને 3 સીટ એમાં બુક હતી. છેલ્લી સાઈડના 4 પોર્શનનો કોર્નર હોય, તો એમાં છેલ્લી સીટ એકદમ કોર્નરવાળી મળી હતી મને. પણ પેલા 3 જે સીટ બુક હતી એ લોકો આવ્યા જ નહીં, એટલે મેં થોડીક ચીટિંગ કરી અને હું એમ છેલ્લેથી પહેલાં પર આવી ગયો, એટલે થોડોક એમ સેન્ટરની નજીક આવી ગયો. એમ કરીને મૂવી જોયું, અને એમ મગજમાં બહુ બધું હતું કે બધી બહુ ફેન થિયરીઝ હતી, બધી ડિસ્કશન કરેલી, બહુ વિચાર્યું, બહુ પોસ્ટર જોયેલી. અને છેલ્લા 8-10 દિવસથી તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર બધું અનઇન્સ્ટોલ કરેલું, એટલે એમ પેલું એમ એમ આની માટે જ રેડી હતા એવું કે ભાઈ હવે આ જોવું જ છે ને, આ જ કરવું છે એમ. તો પછી જે બધા સરપ્રાઇઝીસ આવવા મળે, સરપ્રાઇઝિંગ એલિમેન્ટ, અને ખરેખર મજા આવી ગઈ. અને પેલું કેવું કે જેટલી બી સ્ટ્રેસફુલ વાતાવરણ અત્યારે જે મેં ડિસ્ક્રાઈબ કર્યું એની કરતાં બહુ વધારે સ્ટ્રેસફુલ વાતાવરણમાંથી હું પાસ થયો હતો, અને એ મેં જ ઊભું કર્યું હતું, એવું કોઈનો મારો જ પ્રોબ્લેમ હતો કે મારે બધું એડજસ્ટ કરવું હતું, બધું મારે એમ પેલું જોયું હતું, બધું બે લાડુ હાથે ખાવા હતા એટલે. તો પણ તો બી એમ વર્થ ઇટ હતો એમ. અને ખરેખર ખરેખર જો નાનપણમાં કોઈએ બી સૌથી વધારે અમને અટ્રેક કર્યા હોય, અત્યાર સુધી સૌથી વધારે રિલેટેબલ કોઈ વસ્તુ હોય તો દરેક ટીનેજ માટે અને દરેક યંગસ્ટર માટે એ છે, તો સ્પાઈડરમેન. કે 2002માં જે ફર્સ્ટ મૂવી આવેલી ત્યારે અમે નાના નાના હતા, ત્યારથી જ આ જોઈને મોટા થયા છે. બીજું બધું બી હાથીમ, શક્તિમાન, પછી જે આપણા રામ ભગવાનની, હનુમાન ભગવાનની, ગણપતિજીની બધાની જે વિડીયોઝ ને મૂવીઝ ને બધું આવતું હતું એ બધું તો હતું જ, પણ જો એમ હ્યુમનિંગ એમ એવી રીતે જે સુપર હીરોમાં જેને કનેક્ટ કર્યો ને, તો એ સ્પાઈડરમેન હતું. અને એની માટે આટલી બધી જે એમ ફીલ હતી ને, આટલી મહેનત હતી ને, બધી વર્થ ઇટ હતી. તો આ મારો અનુભવ હતો, અને મેં બહુ ટ્રાય કર્યો છે કે આમાં હું કોઈ સ્પોઈલરની વાત ના કરું, કારણ કે તમારી માટે બી સ્પોઈલ ના થઈ જાય. અને આટલું બધું કહ્યું છે તો હવે એવું થાય છે કે હું સ્પોઈલરવાળી બી એક વાત કરું, કારણ કે એમાં આ એક્સપિરિયન્સમાં એક એક ટુકડો એવો બી છે કે જે મેં નહીં કીધો, કારણ કે જો કહી દે જ ને તો સ્પોઈલર થઈ જાય. તો બસ હવે મારો અનુભવ આ હતો, હવે તમારી વારી, તમારો અનુભવ શું હતો મને કહો. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર તમે વિડીયો જોયો. હું એમ તો નહીં કહું કે સબસ્ક્રાઈબ કરો, કરવું જ જોઈએ તમારે, પણ એવું નહીં કહું કારણ કે તમે કરશો જ. તો બસ તમે શું વિચારો છો, તમારા શું અનુભવ હતા, મારી જેમ તમે બી કંઈક કાંડ કર્યા હોય, કંઈક એડજસ્ટ કર્યું હોય, પાટિયા બેહાડ્યા હોય, તો લેટ મી નો ઇન ધ કમેન્ટ્સ.
થેન્ક યુ સો મચ વન્સ અગેન.